જગભરણ ગણણ ગણા ભવઘાટ નમો આદિનારાયણ વિશ્વરૂપ વૈરાટ પ્રભુ જ્યોતિમય જગતમય કારણ કરણ અભે સૌની ચરણ ગિરિધર નંદ દાસ કો દે વ્યાસાસને બિરાજમાન પૂજ્ય મહારાજ શ્રી પૂજ્ય માતાજી પરમ પૂજ્ય માતાજીઓ અને સદા સ્મરણીય સદા વંદનીય વહાલી જ્ઞાતિ ગંગા આપ સૌને વંદન કરીને ઉપરથી આદેશ થયો એટલે થોડી વાર બોલી રહ્યો છું. નહીતર પરમાત્માની કૃપાથી પૂજ્ય મહારાજ શ્રીએ આજે બહુ સરસ પીરસ્યું છે. માણસને ભૂખ લાગે અને ખાય એને પ્રકૃતિ કહેવાય. ભૂખ ન લાગી હોય અને જો ખાય તો એને વિકૃતિ કહેવાય. અને ક્યારેક એવો સમય આવે કે પોતે ભૂખ્યો રહીને કોઈને જમાડી દે એને સંસ્કૃતિ કહેવાય. આપણી સંસ્કૃતિ છે. પૂજ્ય મહારાજ શ્રીએ સરસ રીતે આજે છાણવટ બતાવી. ઓલું બે આંગળ દામડો ઘટતું હતું, અહતા અને મમતા. અથવા તો આપણી દેશી ભાષામાં કહીએ તો એક આંગળ જીવ યત્ન કરે અને એક આંગળ ઈશ્વર એના પર જો કૃપા કરે તો બંનેનું કામ થઈ જાય. એક આંગળ ઓલ્યો હટે ને એક આંગળ ઓલ્યો હટે. તો આજે થોડાક એવા સંજોગોમાં હતો, છતાં ઈશ્વર કૃપાથી આવી શકાવાનું આપ સૌના દર્શન થયા. પૂજ્ય માતાજીઓને વંદન કરીને ફરી એકવાર એક નાનું સૂચન, એક વીર વ્યક્તિ યુદ્ધ ધીંગાણે જતો હતો અને ધીંગાણે જતો જોઈને આમ તો આનંદ સાથે પણ એના ધર્મપત્નીએ કહ્યું કે મારે આજે પહેલા સતી થવા દો. પહેલાએ કહ્યું એમ કેમ? અને એના ધર્મપત્નીએ જવાબ આપ્યો કે તમે ભાગીને આવવાના નથી, મને પૂરેપૂરી ખાતરી છે. તમારા બે પગ ઉજળા છે, મારાએ બે પગ ઉજળા છે. પવિત્ર વિચારથી મારા હાથનું તમે જમ્યા છો. તમે ભાગીને આવવાના નથી, હારીને આવવાના નથી, હારવાના નથી, ભાગવાના નથી. કોઈ નીચું જોવું પડે એવું કંઈ તમારાથી થાય એમ નથી. તમે એમ કરવાના નથી ને એમ કરો એમ નથી. પણ એક વિચાર આવે છે કે સામેનું લશ્કર ઘણું છે, સંયોગ પ્રમાણે તમે કદાચ વહેલી વીર ગતિ પામો તો એ મારે અફસોસનો વિષય જરા વારે નથી. તમે જો સામી સાથે વીર ગતિ પામો તો અફસોસ જરાય નથી. પણ વહેલી જો વીર ગતિ પામો અને પછી સ્વર્ગમાં તમે જાઓ અને સ્વર્ગમાં અપ્સરાનો હક થાય, કોઈક વીર પુરુષ ઉપર આવે તો અપ્સરાને વરવા માટે તૈયાર હોય તો તમે કઈ અપ્સરાને હા પાડવાના નથી. જ્યાં પત્ની વ્રત ગયે કે ધર્યો અતિ ઉત્તમ ના નિરખે દૃઘસે પર નારી, તમે એને કે હા પાડવાના નથી. પણ કદાચ અપ્સરા માથાકૂટ કરે કે મારો હક થાય અને માળા પહેરાવે તમને, તો થોડીક વાર પણ અપ્સરા તમને માળા પહેરાવે એ મને પરવડે એમ નથી. હું પહેલા જો મરી જાઉં તો તમારા પહેલા સ્વર્ગમાં ઊભી હોઉં અને અપ્સરાને કહી દઉં કે તારો આમાં હક નથી, પતિદેવ મારો છે. તો માતાજીઓની જવાબદારી. આપણે ત્યાં ચાર આશ્રમ, એમાં પ્રથમ નંબરનો આશ્રમ એ ગ્રસ્તાશ્રમ. કારણ કે સંતો કે મહંતો કે ભક્તો કે મહાપુરુષો કે એને જન્મ દેનારી કોઈ જનેતા હોય છે,
અને ભગવાનના 24 જે અવતાર, જય જય મૈન વરાહ કપટ નર હરિબલિ વામન પરશુરામ હય ગ્રીવ કૃષ્ણ કલકી જગ પાવન બુદ્ધ નકલંકી વ્યાસ હરિ હનુમન વંતર યજ્ઞ ઋષભ વરદાયન ધ્રુવ વરદાયન ધનંતર દત્ત કપિલ દેવ બદરીપતિ ઠણકાદિ કરુણા કરો, 24 રૂપ લીલા રુચિર અને અગ્રદાસ ઉર્પદ ધરો. આ 24 અવતાર માંથી જે અવતાર ને માં ન મળી એટલો પૂજાણો નહીં. તો પ્રથમ નંબરનો આશ્રમ ગ્રસ્થાશ્રમ, જેમાં મહાપુરુષો માતાજીઓ, અને હું ઘણી વખત સભામાં બોલ્યો છું કે ફસે અને ફસાય એને બાઈ કહેવાય, ન ફસાય એને માતાજી કહેવાય, અને કોઈ ફસાણો એનો ઉદ્ધાર કરી શકે એને આઈમા કહેવાય. આઈમા શબ્દ એટલો કાંઈ સસ્તો નથી. તો આજે અંદર ઘણો બધો આનંદ અનુભવીને વધારે ન બોલતા આ લતા બાપા જે લખેલું છે, એ લતા બાપાનો સમય સંજોગ પ્રમાણેનો અત્યારે અર્થ. તો લ એટલે લક્ષ, ધા એટલે ધારણા, બા એટલે બાંધેલી મર્યાદાઓ. સંતોએ, મહાપુરુષોએ, માતાજીઓએ, આપણા વડીલોએ બાંધેલી મર્યાદાઓને જાળવીને, પા એટલે પામવું અથવા બાંધેલી મર્યાદાઓનું પાલન કરવું, આવો લથા બાપાનો અર્થ થાય. અને પછી પૂરબાઈમાં પૂ એટલે પૂરણ રીતે, ર એટલે હૃદયથી પૂરણ વિશ્વાસ રાખીને, પૂરણ ભરોસો રાખીને. કારણ કે યાભ્યામ વિનાન પસંદ સીધા સ્વામ સતમ ઈશ્વરમ વંદે ભવાની શંકરો સદા વિશ્વાસરૂપી શ્રદ્ધારૂપી પાર્વતીજી વિશ્વાસરૂપી શિવ, એ શ્રદ્ધા વિશ્વાસ વગર અંતકરણમાં રહેલા પરમાત્માને ઓળખાતો નથી. માટે પૂ એટલે પૂરણ વિશ્વાસ સાથે, પૂરણ શ્રદ્ધા સાથે, ર એટલે હૃદયથી, અને પછી જે નિર્ણયમાં અડગ બનો એમાં બાંધછોડ કર્યા વગર, કે બેરું રે ડગે પડે જેના મનના ડગે, ભલે ભાંગી રે પડે બ્રહ્માંડ, એવું બરાબર સ્વીકારીને. અને પછી બા એટલે બાંધછોડ કર્યા વગર, ઈ એટલે ઈશ્વર કે ઈશ્વરી, અને ઈશ્વર કે ઈશ્વરી પાસે લુચાય કે હોશિયારી ના હાલે, ઈ ભાવનાથી રીજે. તો હું ને તમે અહીં પવિત્ર પટાંગણમાં આપ સૌની ઊંચી ભાવનાને ફરી નમસ્કાર કરીને, માતાજીઓને પ્રણામ કરીને, નમસ્કાર કરીને એમ કહું છું કે પુરુષોની જવાબદારી તો ઘણી બધી છે, પણ એના કરતાં વધારે જવાબદારી કે વધારે વજન ઉપાડી શકે એ માતાજીઓની જવાબદારી છે. માટે માતાજીઓના હાથમાં રસોડો છે, અને શુદ્ધ વિચારથી રસોઈ કરવામાં આવે તો ખાનારનું કલ્યાણ થાય, અને ક્યાંક ગંદો વિચાર ચડી જાય તો ખાનારના ભૂકા બોલી જાય, ને ઘણી વખત સમાજમાં ભૂકા બોલી ગયા છે. માટે આચાર વિચાર ઉદ્ગાર સંસ્કાર આ બધા શુદ્ધ જોઈએ. એટલે ઓલા શબ્દો હું પીડાથી બોલું છું ઘણી વખત, કે શૌર્ય વગરનો સૈનિક ન ચાલે, વૈરાગ્ય વગરનો સંન્યાસી ન ચાલે, ઉદ્ધમ વગરનો ખેડૂત ન ચાલે, ભળવો ભગત ન ચાલે, ખુશામતીઓ કવિ ન ચાલે, એમ મેકઅપ કરેલી માતાજી ન ચાલે, સિદ્ધાંત વગરનો ચારણ ન ચાલે. કારણ કે માતાજી મેકઅપ કરે, કોને રૂડું લગાડવું છે, કોના માટે ઓલું થવું છે? તો જો પાત્રતા જાળવી, એ ખોરાક પ્રબંધ પૂજ્ય મહારાજ શ્રી આજે એનો ઈશારો કર્યો હતો. કૃષ્ણ જ્યારે કુબરીમાં, કુબરી પ્રત્યે એને ભલે અધમો ધાન પતિ પાવન તરીકે ભાવ કર્યો, એમાં ગોપીઓ દલીલ કરતી હતી યશોદામાં સામે કે આમાં કનૈયાને બગાડનાર કોણ, જ્યાં ગોકુલમે જન્મ લીણો, યલ યમુના કો પીનો, સુબલ સુમિત્ર કીનો, ઝાકો ઝક ઝાપ હૈ સબ વિધિ અનુપ, ઝાકી જનની યશોદા જેસી, ઉદ્ધવ નિહાર નંદ જીસો જહી બાપ હૈ, કામ બાણ તે અનુપ તજી વૃદ્ધ ચંદ્રમુખી, અને રીજો સંગ કુબરી કુરૂપ જો અમાપ હૈ, તો નેહ બીર નહ કોણ, પંચ તીર પાય કોણ, વાય કોણ, પૂતના કે પહે કો પ્રતાપ હૈ. ગોપીઓ કહેતી હતી કે આમાં ભૂમિની ખમી છે, જેથી કૃષ્ણ કુબજા સાથે બગડ્યો. તો કે ગોકુળ બરાબર છે, ગોકુળનો જન્મ લઈને ગોકુળની ભૂમિ નબળી નથી. સુબલ સુમિત્ર કીનો સોબત, તો કે બળભદ્ર પણ બરાબર છે, જેનો જગત જાપ કરે છે. પછી નંદ જેસો જેવો પિતા છે, યશોદા દેવી એના માં છે, અને કામદેવની સ્ત્રી રતિ કરતા અનુપ, આ ગોપીઓને મૂકી અને કુબરી સામે રીજ્યો, એમાં એને બગાડનાર કોણ? તો કે ગોકુળે નથી બગાડ્યો,
બળભદ્રે નથી બગાડ્યો, નંદ બાબાનો વાઘ નથી, યશોદાજીનો વાઘ નથી, ગોપીઓનો વાઘ નથી, તો કે કાચી ઉંમર નો, તો કે ઈશ્વરને ઉંમર લાગુ ન પડે, ઉંમરનો ગુનો નથી. નેહ વીર નાય કોણ, પંચ તીર પાય કોણ, યમુનાના કિનારાનો વાઘ નથી, વાય કોણ, ઉંમરનો દોષ નથી, તો કે પૂતના કે પહેકો પ્રતાપ હે, બે ઘૂંટડા પુત્રના ભરી ગયો છે એની અસર બતાવે છે. માટે જે તે ખાઈ ન લેવાય, ખાવું હોય તો ગમ ખવાય, જ્યાં ત્યાં બેસાય નહીં. અને રાવણ જે મોહ છે, હમણાં બકાસુર ને વત્સાસુર ને દંભ ને મોહ ને કામ ને ક્રોધ ને બધાનું આપણે સાંભળ્યું, પણ મહિષાસુર મહામોહ છે, મહામોહ મહિષ વિશાલા. અને મહામોહ ને રામ ન મારે, મહામોહ ને કૃષ્ણ પણ ન મારે, મહામોહ માટે તો દેવીઓમાં અવતરેલી કોઈક દેવી મારે, જે અદભુત તેજ અનુપમ ઉદાર મુકમલ બિંબ કુછ હોય લાલ, એક ઉભે હાથ દુજો દજાલ વિકરાલ ખળગ મે મહાકાલ, જડુ કાલ દન લીનો કરાલ, હુંકાર કેસરી જોર હદ સંચાર ગોમ વ્યાપક સંબંધ શ્રી મુકુટ અચ લહલહિત કેસ, યોગી ની વૃદ્ધ હાજર હમે રોપિયો જંગ રણ પડી રીડ ભય કૃત યુદ્ધ પાદળી ભીડ શીશાંગ બાંગ શીશાંગ બાંગ, ચાર ભોકાલ દંડ કુંઠિત કુઠાર યળથળ સચરાચર નિરાધાર હા હા પુકાર કે હોનહાર, તો મહામોહ રૂપી મહિષાસુર એને ભગવતી મારી શકે. અને એ ભગવતીના આપણે જ્યારે સંતાનો છીએ, એના જ્યારે વારસદારો છીએ, ત્યારે મારી અને તમારી ઘણી બધી જવાબદારી થાય છે. માટે પરમાત્માએ ભગવતીએ જે આપ્યું છે એ જાળવી રાખીએ. વિશેષ આપ સૌના દર્શને આવેલો છું, આજે વિશેષ કંઈ નહીં કહેતા, કથામાં અદ્ભુત પીરસાણું છે. તો નમસ્કાર સાથે જય માતાજી, જય માતાજી, જય માતાજી.